આપણને શું ફાયદો થાય છે અને આનાથી આપણે બીજા પાકમાં કે આનું નુકસાન શું એવી રીતે પડા અંદર કેટલાય લોકો શું કરે. લગ્ન એવી રીતે કોરું પીડું હોય ત્યાં લગ્ન તો આનો કોઈ પ્રશ્ન નથી, પણ જો આની અંદર આપણે. હાલો દોસ્તો, જય માતાજી ને જય શ્રી રામ. બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં. તો આજે આપણે આ વિડીયો અંદર વાત કરવાના છે કે આપણે બધાએ જીરું તો કાઢી નાખ્યું બરાબર, અને જીરું ઘણા બધા લોકો અત્યારે વેચી નાખ્યું છે, પણ વાત કેની કરવાના છે કે જીરા અંદર જે આપણે ડાંખરું નીકળે એની બરાબર, તો આનો આપણને શું ફાયદો થાય છે અને આનાથી આપણે બીજા પાકમાં કે આનું નુકસાન શું એવી રીતે પડા અંદર કેટલાય લોકો શું કરતા હોય કે આને જ્યારે પડવું ખેડે ત્યારે શું કરે, આને હે ને હાંકી નાખે રે રે, એટલે પડામાં પૂરું પૂરું થઈ જાય એ છે. પછી આને કાં જોવો આ ડમરી છે બરાબર, આપણે જે ઉડે ને એ હલરમાં, તો આનું મોટામાં મોટું નુકસાન શું થાય ખબર એ કે તમે એક બે વરાએ ગમે ત્યારે તમે જીરું વાવો ત્યારે એટલામાં જીરું બગડી જાય, એટલામાં હુકારો આવવાનું ફૂલ શક્યતા રહે, જેને અનુભવી છે એને ખબર છે. અને તમારે એવું થયું હોય ઓણ જીરું વાવ્યું ને બે વરા પહેલાં ગમે ત્યારે તમે એવું ખેડી નાખ્યું હોય આ ભૂકો જે આપણે આ ડાંકરું કહેવાય એ બરાબર, તો આનું શું થાય એટલામાં જીરું બગડી જાય ખરાબ વારમાં જેટલામાં હોય. એટલે આ એનું મોટામાં મોટું નુકસાન ગમે એ પાકમાં તો નહીં, પણ પરંતુ તમે જીરું વાવ્યું હોય અને જો તમારે જીરું એટલામાં ન થઈએ થાય જ નહીં સમજ્યા, થાય ઉગી જાય પણ હરે હરે છોડો વધુ પ્રમાણમાં ઓલા થતા આવે ઉતરતા આવે, એટલે આ આનો મોટા મોટો ગેરફાયદો છે. અને આમાં આ જ્યાં લગ્ન આવી રીતે કોરું પીડું હોય ત્યાં લગ્ન તો આનો કોઈ પ્રશ્ન નથી, પણ જો આની અંદર આપણે વરસાદનું પાણી કે ગમે એ પાણી પી એટલે એનું જે પાણી આવે હાવ રાતું થઈ જાય અને જે આપણી જમીન અંદર ઉતરે એટલે શું થાય જમીન આપણી એટલામાં બગડી જાય. જે જીરું મોટામાં મોટું નુકસાન ક્યાં પાકને કરે ખબર, આ ભૂકો મોટામાં મોટું નુકસાન આપણા જીરાને કરે, એટલે આનું પાણી એટલું આકરું આવે હાર્યું ને એકદમ આકરું આવે, જે દવા ને એવું બધું આપણે આમાં સ્પ્રે કર્યો હોય એના લીધે આપણા જમીન અંદર પિયત થાય આ પાણી, આમાં વરસાદ માથે પડે કદાચ તો આ રહ રહી જાય આખું, અને જે પાણી હોય એ શું થાય આપણી આ જમીન રહી એટલામાં જો અહીંયા બધે આપણે આ ભૂકો પીડો હોય તો એની અંદર ઉતરી જાય, એટલે મોટામાં મોટું નુકસાન ત્યારે આપણે જીરું વાવી બીજા વરાએ કે એક વરાએ બે વરાએ લગભગ ત્રણ વર્ષ લગ્નનું મને અનુભવ એક 3 વર્ષ પહેલાં જીરું આપણે કાઢેલું અને અહીંયા ભૂકો રહી ગયેલો એમણે ખેડી નાખેલો, એટલે મોટામાં મોટું નુકસાન કરે હાર્યોની ભૂકો બરાબર. તો આને આપણે શું કરવું જોઈએ એ હું તમને જણાવું. તો એક તો અત્યારે જે આપણે ઓલા એવા લાગા આપણે રાખીએ જે ઢૂંસાના ઓલા બનાવતા હોય પાટિયા એ લેવાવાળા અત્યારે આવે એને વેચી દેવો જોઈએ આપણે, આ વધારે વધુ તો એ આપણે ઓલા રહીને રાયડો આવે એના લે, પણ કદાચ આનાય લઈ લઈએ અમારે એનકા, તો એને આપણે તમારી નજરમાં કે કોન્ટેકમાં હોય એને આ ભૂંસો રહ્યું જો આ તો નહીં લે લગભગ આ તો આય ભરી જાય છે, અને વધારે મોટો વધારે આ આપણે મોટો જે ડાંખરું નીકળે ને જીરાનું એને વધારે લઈ લે સમજ્યા. તો એક આ એ આપણે ફાયદો થાય અને આપણા પડા અંદરથી ખાલી થઈ જાય આ રહ્યું. અને અત્યારે મોટા ભાગના લોકો શું કરે છે આને કે આપણો આ ભૂકો પીડો છે જે આ ડાંખરું છે એને હરગાવી દે છે જીરું કાઢી, તો એ બેસ્ટ હજી હરગાવી દેવું જોઈએ કારણ કે આપણે આગળ નુકસાન ન થાય સમજ્યા. એટલે આ એનો મોટામાં મોટો ફાયદો થાય કે આપણે પૈસે મળી જાય અને જે ઓલું વેચવાવાળા આવીને લે એને કોન્ટેક કરી લેવો જોઈએ તમારે પીળું હોય. મારે આ હરખું આવ્યું તો વેચી દેવું હોય નકરાને 2 દિવસની અંદર હું હરગાવી દઈશ. ઘણા બધા લોકો શું કરે કે તરત ને તરત આને હરગાવી દે કારણ કે જીરું આપણે કાઢેલું જ હોય એટલે તરત ને તરત હરગાવી દે. આ અતિ પ્રમાણમાં નુકસાન કરે આગળ આપણે જીરું વાવવું હોય આપણે પડા અંદર પીળો રહે એટલે જીરામાં જે ડાંખરું વધે ને આપણે જો આ જીરું છે અહીંયા પણ આપણે ભેગું કરી નાખ્યું હોય આ હલર આવે એટલે હમણે કાઢવાનું જે આ જીરું બરાબર, અને આપણા ગામ વચ્ચે પડ્યું છે ને એનું ખેતર છે, તો જે આપણે ડાંખરું વધે ને આપણે મોટું મોટું એનો એનો જે રસ આવે ને પાણી માથે થઈ જાય નીચે જે પીળા કલર જેવો એવું પાણી નીકળી અતિ પ્રમાણમાં આકરું હોય એના લીધે જમીનમાં ખૂબ નુકસાન થાય, અને જે આપણે અગાઉ જીરું વાવી કે ગમે એ પાક વાવી જીરાને વધારે પ્રમાણમાં જીરાનું જે ડાંખરું રહ્યું જીરાને જ વધારે નડે સમજ્યા, એટલે એનો યોગ્ય સમયે એનો નિકાલ કરી જ નાખવો જોઈએ, નકર બહુ નુકસાનકારક સાબિત થાય સમજ્યા. એટલે એ તમે જો અનુભવ હોય તો એમને બધાને ખબર જ હોય કે જ્યાં જ્યાં આપણે પોર કે પરાય 2 વરા અગાઉ જીરું કાઢ્યું હતું એની અંદર જે ડાંખરું વીધું હોય આ પ્રમાણેની બરાબર ડાંખરી હોય જીરું તો નીકળી જાય પણ આ ડાંખરી વધી હોય મેં તમને આગળ બતાવી એ ખૂબ જ પ્રમાણમાં કડવાયું હોય કડ્યું હોય ને અહીંયા પણ તમારું જીરું રહ્યું ને બગડી ગયું હશે મોટાભાગે, એટલામાં જીરું કાં બગડી ગયું હોય કાં આંસુ ઉગ્યું હોય
તમારે આમાંથી શું થયું એ જરા તમારે અનુભવ હોય તો કમેન્ટ કરી નાખજો. અને મોટાભાગના લોકો તો જોયો કે હરગાવી જ નાખે, પણ અત્યારે અમુક અમુક જગ્યાએ ઓલા લેવા આવે છે આ ડાંખરું, એનો ઉપયોગ લગભગ આપણે ઓલા એવા પાટિયા બનાવવામાં કરે છે. તો આ બધું છે બરાબર. તો હમણાં આપણે જોવી હલર આવે એટલે કરી દે હલર ચાલુ. કન્ટિન્યુ તમે વ્લોગ જોતા રહીજો.